धोरण 12 आपणे व्याकरण शीख्या, लेखन शीख्या, पछी हवे आपणे आगळ संक्षेपीकरण 5 માર્ક છે આપણા રોકડા। સંક્ષેપીકરણ એટલે સંક્ષેપમાં લખવાનું। જો તમારી સામે આખો એક મોટો પેરેગ્રાફ છે, સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે, પણ તેને ખર્ચવામાં તફાવત હોય છે। સમયનો ખ્યાલ રાખવાનો છે, મૂડી પૈસો ધન જેમ હાચવાનો છે, બધાની પાસે છે, પણ એને કેવી રીતે માણસ ખર્ચે છે એ બધાની રીત અલગ અલગ છે। એક વ્યક્તિ તેને કરકસરથી યોજનાપૂર્વક વ્યવસ્થિત રીતે ખર્ચે છે, એક વ્યક્તિ કરકસરથી યોજનાપૂર્વક વ્યવસ્થિત રીતે ખર્ચે છે, જ્યારે બીજી વ્યક્તિ આડેધડ અને અવિચારીપણે એને વેડફી નાખે છે। બરાબર, બધી વ્યક્તિ અલગ અલગ રીતે પૈસાનો ખર્ચ કરે છે, વ્યય કરે છે, પરિણામે એકને સંતોષ અને સફળતા મળે છે, જ્યારે બીજાને થાક અને નિષ્ફળતા મળે છે, કારણ કે એને વિચાર્યા વગર આડેધડ વાપરી નાખે છે, એટલે એને થાક લાગે છે, નિષ્ફળતા મળે છે। પેલી વ્યક્તિ છે યોજનાપૂર્વક વ્યવસ્થિત રીતે કરકસરથી એનો ઉપયોગ કરે છે। જે વ્યક્તિને પોતાનો સમય વાપરતા નથી આવડતું, તેને કશું વાપરતા નથી આવડતું। જે વ્યક્તિને રૂપિયોનો વાપરતા આવડે, સમયને સાચવતા ન આવડે, એને કશું ન આવડે। જો તમારી પાસે મર્યાદિત પ્રમાણમાં મૂડી હોય તો તેમાં થતી બચત એ જ કમાણી છે। તમારી પાસે જે મર્યાદિત પ્રમાણમાં મૂડી છે એની બચત કરવી જોઈએ, એ જ તમારી કમાણી છે। નવો સમય કોઈને મળી શકતો નથી, સમય આવે છે, ઝડપથી વયો જાય છે, એ પકડો કે રોકી શકાતો નથી। એટલે જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે છે, તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે છે, અને જેની પાસે સમય જમા થાય છે તેની પાસે શક્તિ પણ જમા થાય છે। આમ સમય અને શક્તિ ભેગા થાય એ પછી શું ન કરી શકે। બરાબર, જે માણસ સમયને સાચવે છે એ વધારે પડતી બચત કરી શકે છે। એટલે સમય જમા થાય છે, સમય જમા થાય એટલે એની પાસે શક્તિ પણ જમા થાય છે, સમયને શક્તિ બે ભેગા થાય એટલે માણસ ધારે તે કરી શકે। બરાબર, મોહમ્મદ માંકડનું ખૂબ મજાનું આ પેરેગ્રાફ છે, વાક્ય છે, એને આપણે સાચવવાનું છે। એટલે પછી તમારે એનું શીર્ષક આપવાનું છે, સમય એ જ મૂડી। સમયની મૂડી દરેક પાસે સરખી જ છે। જો હવે એનો મેઇન ટૂંકો સાર લીધો છે, પેલો પેરેગ્રાફ મોટો છે તો એને ટૂંકમાં જ છે, જે વ્યક્તિ એને કરકસરથી યોજનાપૂર્વક અને વ્યવસ્થિત રીતે ખર્ચે છે તેને સંતોષને સફળતા મળે છે, સમય જ મૂડી એટલે, પરંતુ આડેધડ અને અવિચારીપણે સમય વેડફી નાખનારને થાક અને નિષ્ફળતા પણ મળે છે। આમ સમયની વધુમાં વધુ બચત કરનાર વ્યક્તિ પાસે સમય અને શક્તિ જમા થાય છે, જેના દ્વારા તે ધારે કરી શકે છે। સમયને સાચવો, સમય તમને સાચવશે। ખૂબ મજાનો પેરેગ્રાફ છે, ઘણી બધી વખત આવે છે આપણે 12મા ધોરણના બોર્ડમાં, 5 માર્ક છે, એટલે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો અને એને સાચવજો। બસ અહીંયા આપણે હવે